विद्यार्थी मित्रों धोरण 5 થી 8 માટે ઇંગ્લિશ ગ્રામર માં આપણે ડિગ્રી ઓફ ધ કમ્પેરિઝન જોઈશું ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન તો બચ્ચાઓ ત્રણ પ્રકારની ડિગ્રી આવશે આ આપણને બોલવા માટે પણ ઉપયોગી છે એટલે ગુજરાતી નું ઇંગ્લિશ આપણે લખેલું છે અને આ જ વસ્તુનો ઉપયોગ આપણે આપણા ભણવાના ગ્રામર માં પણ કરીશું तो बच्चों त्रण प्रकार की डिग्री छे पॉजिटिव डिग्री कंपैरेटिव डिग्री और सुपरलेटिव डिग्री सबसे पहले आपने एना नियम नो अभ्यास करीशु और नियम नो अभ्यास कर्या पछी आपने एना गुजराती नो इंग्लिश में वाक्य जोईशु तो जो बे प्राणी वस्तु के पदार्थ वच्चे समानता दर्शावा माटे पॉजिटिव डिग्री नो उपयोग थाय બે પ્રાણી વસ્તુ કે પદાર્થ વચ્ચે સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય એટલે કે કોઈ બે પ્રાણી બે વસ્તુ અથવા બે પદાર્થ સમાન હોય તો તે દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય કોઈ પ્રાણી વસ્તુ કે પદાર્થ વચ્ચે સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય બે પ્રાણી વસ્તુ કે પદાર્થ વચ્ચે સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી નો ઉપયોગ થાય પોઝિટિવ ડિગ્રી માં વિશેષણ ને એઝ એઝ ની વચ્ચે મૂકવું પણ નકાર વાક્ય માં સો એઝ ની વચ્ચે મૂકવાનું છે બરાબર પોઝિટિવ ડિગ્રી માં વિશેષણ ને એઝ એઝ ની વચ્ચે મૂકવું પોઝિટિવ ડિગ્રી માં વિશેષણ ને એઝ એઝ ની વચ્ચે મૂકવું નકાર વાક્ય હોય તો તમારે સો એઝ નો ઉપયોગ કરવો તમે નકાર માં ભી એઝ એઝ નો ઉપયોગ કરો તો ખોટું નથી પણ જનરલી નકારમાં આપણે એઝ એઝ નો સો એઝ નો ઉપયોગ કરીશું પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણને એઝ એઝ ની વચ્ચે મૂકવું પણ નકાર વાક્યમાં એને સો એઝ ની વચ્ચે મૂકવું તો જો બચ્ચાઓ અહીંયા મેં વાક્ય લખ્યું છે રામ કિશન જેટલો હોશિયાર છે તો રામ ઇઝ એઝ ક્લેવર એઝ કિશન એવું થશે બરાબર આ પોઝિટિવ ડિગ્રી ની વાત છે અભય નિર્ભય જેટલો બહાદુર છે તો અભય ઇઝ એઝ બ્રેવ એઝ નિર્ભર આપણે કહીએ ગુજરાતી ને ઇંગ્લિશ તો રામ ઇઝ એઝ ક્લેવર એઝ કિશન રામ કિશન જેટલો હોશિયાર છે તો રામ ઇઝ એઝ ક્લેવર એઝ કિશન રામ ઇઝ એઝ ક્લેવર એઝ કિશન બીજું વાક્ય છે બચ્ચાઓ અભય નિર્ભય જેટલો બહાદુર છે અભય નિર્ભય જેટલો બહાદુર છે તો વાક્ય બનશે અભય ઇઝ એઝ બ્રેવ એઝ નિર્ભય અભય ઇઝ એઝ બ્રેવ એઝ નિર્ભય અભય ઇઝ એઝ બ્રેવ એઝ નિર્ભય અભય નિર્ભય જેટલો હોશિયાર છે તો અભય ઇઝ એઝ બ્રેવ એઝ નિર્ભય રાધા માનસી જેટલી સુંદર છે તો શું લખાય બચ્ચાઓ રાધા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ એઝ માનસી રાધા માનસી જેટલી સુંદર છે તો રાધા ઇઝ એઝ રાધા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ માનસી રાધા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ માનસી તો બચ્ચાઓ આ પોઝિટિવ ડિગ્રી છે દાખલા તરીકે મારું ઘર તારા ઘર જેટલું સુંદર છે તો માય હાઉસ ઇઝ બ્યુટીફુલ એઝ માય હાઉસ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ યોર હાઉસ દાખલા તરીકે હું તારા જેટલો ઊંચો છું તો આઈ એમ એઝ ટોલ એઝ યુ આર આઈ એમ એઝ ટોલ એઝ યુ આર દાખલા તરીકે તેની તેની બહેન કરતા તેની તેની બહેન જેટલી જાડી છે તો સી ઇઝ એઝ ફેટ એઝ હર સિસ્ટર દાખલા તરીકે શુભ લાભ જેટલો શુભ લાભ જેટલો ઠીંગણો છે તો શુભ ઇઝ એઝ શોર્ટ એઝ લાભ
दाखला तरीके शिव शिवम जेटलो शिव शिवम जेटलो आलसू है तो शू लखाय शिव इज एज लेजी एज शिव बराबर तो घना बदा वाक्यों बने बच्चाओ बोलवा माटे पण आपणे एनो उपयोग करीशुं अब बच्चा जो पॉजिटिव कंपेरेटिव डिग्री अधिकता दर्शक अधिकता दर्शक कोई एक वस्तु बीजी वस्तु थी कईक अधिक होय ते दर्शावा माटे कंपेरेटिव डिग्री नो उपयोग थाय कोई प्राणी वस्तु के पदार्थ एक बीजा थी चढ़ियातु होय ते दर्शावा माटे कंपेरेटिव डिग्री नो उपयोग थाय कोई प्राणी वस्तु के पदार्थ एक बीजा थी चढ़ियातु होय ते दर्शावा माटे कंपेरेटिव डिग्री नो उपयोग थाय अब बच्चाओ कंपेरेटिव डिग्री में तमारे विशेषण ने ईआर प्रत्यय लगाड़वानु ईआर प्रत्यय लगाड़ो अने पछी देन मूकवानु विशेषणना पछी देन मूकवानु अने आमा बच्चाओ तमारे बहुवचनना नियमो अनुसरवा आ बन्ने माने तमारे बहुवचनना नियमो अनुसरवा सुपरलेटिव डिग्री ना बन्ने मा तमारे क्या नियमो अनुसरवा बहुवचनना नियमो अनुसरवा એટલે બહુવચનના નિયમોની જેમ તમારે આમાં ચેન્જિંગ કરવાનું આવશે ધ્યાન રાખો કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર પ્રત્યય લગાડો અને પછી ધ્યાન મૂકો કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર પ્રત્યય લગાડો બરાબર અને વિશેષણ પછી ધ્યાન મૂકો બરાબર ઈઆર લગાડી વિશેષણ પછી ધ્યાન મૂકો બરાબર વિશેષણ પછી ધ્યાન મૂકો વિશેષણને ઈઆર પ્રત્યય લગાડો અને વિશેષણ પછી ધ્યાન મૂકો विशेषण ने ईआर प्रत्यय लगाड़ो और विशेषण पछी ध्यान मूको मानो के बे थी वधारे स्वर हो विशेषण में बे थी वधारे स्वर हो अथवा मोटो उच्चार हो ध्यान राखजो बच्चाओ मोटो उच्चार हो तो विशेषण ने आगळ मूर मूकवू एमा ईआर प्रत्यय लगाड़वानो नथी बे थी वधारे स्वर हो के मोटो उच्चार हो तो विशेषणनी आगळ मोर मूकवू बे थी वधारे स्वर होय अने मोटो उच्चार होय तो विशेषणनी आगळ मोर मूकवू बे थी वधारे स्वर होय अने मोटो उच्चार होय तो विशेषणनी आगळ मोर मूकवू बे थी वधारे स्वर होय अने मोटो उच्चार होय तो विशेषणनी आगळ मोर मूकवू पाछळ पछी ध्यान तो मूकवानुं छे पछी जो एना माटे जोईए दाखला तरीके बिग छे तो तमारे एनु लखवू पड़े बी आई डबल जी आर बिगर शब्द ने छेदे व्यंजन ने व्यंजन ने आगळ एक ज स्वर होय तो व्यंजन बेवडो बिगर धेन शू लखाय बच्चाओ बिगर धेन बी आई डबल जी आर अने पछी शू आवशे धेन आवशे फरीथी बी आई डबल जी आर धेन बराबर विशेषण ने ईआर प्रत्यय लगाड़ो अगर जो स्मॉल तो पहला स्मॉल नो स्पेलिंग लखीश स्मॉल पाछळ ईआर प्रत्यय अने अहींया धेन लगाड़ीश स्मॉलर धेन विशेषण ने जो ईआर प्रत्यय लगाड्यो पछी धेन मूक्यो ईआर प्रत्यय लगाड्यो अने पछी चोखो झांझर जेवो धेन मूक्यो बच्चा विशेषण ने ईआर प्रत्यय लगाड्यो अने पछी धेन मूक्यो लॉन्ग तो एल ओ एन जी लॉन्ग पाछळ ईआर प्रत्यय लगाड़ो અને ધ્યાન લો લેજી હવે જો બચ્ચા આપણા બહુવચનના નિયમો શબ્દને છેડે વાય હોય તો વાય નો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાડતા શબ્દને છેડે વાય હોય વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાડતા આમાં શબ્દને છેડે વાય છે વાય ની આગળ જો વ્યંજન છે વાય ની આગળ વ્યંજન છે તો વાય નો આઈ કરી ઈઆર પ્રત્યય લાગે ને પછી તમારે ધ્યાન મૂકવું એવું બધા માનો કે લેઝી બીઝી પ્રેટી પાછળ વાય હોય વાય ની આગળ વ્યંજન હોય તો જ વાય ને આઈ કરી ઈઆર પ્રત્યય લગાડો અને પછી ધ્યાન મૂકો શબ્દ ને છે કે જો વાય છે વાય ની આગળ વ્યંજન છે વાય નો આઈ કરી ઈઆર પ્રત્યય લાગે બહુવચનના નિયમો શું હતું બચ્ચાઓ શબ્દ ને છે કે વાય હોય વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરી ઈએસ પ્રત્યય લગાડો તો આપણે આવું કરતા કે એક બતાવું તમને L A D Y लेडी એટલે સ્ત્રી શબ્દ ને છે વાય છે વાય ની આગળ વ્યંજન છે તો L A D Y નો આઈ કરી અને ઈએસ પ્રત્યય લગાડતા આપણે
same to same नहीं आए शब्द ने जेटे वाई छे वाई ने अगर व्यंजन छे तो वाई नो आई करी ईआर प्रत्यय लगाना પછી દેલ લખવાનો બરાબર બહુવચનના નિયમોને જ ફોલો કરવાનું છે બરાબર આગળ એજ ઇન્ટેલિજન્ટ એજ હવે જો આ ત્રીજો નિયમ બે થી વધારે સ્વરમાં અથવા મોટો ઉચ્ચાર હોય તો વિશેષણની આગળ મોર મૂકવું હવે આમાં ઇન્ટેલિજન્ટ ના લખાય મોર ઇન્ટેલિજન્ટ ધેન લખાય શું લખાય બચ્ચાઓ આગળ આગળ મોર લખાય મોર ઇન્ટેલિજન્ટ અને પાછળ પછી બચ્ચાઓ ટીએચએન ધેન મોર ઇન્ટેલિજન્ટ ધેન મોર ઇન્ટેલિજન્ટ ધેન મોર બ્યુટીફુલ ધેન મોર એક્ટિવ જો એક્ટિવ શબ્દ એક બે અને ત્રણ સ્વર છે તમારે આગળ મોર એક્ટિવ લખાય એક્ટિવ અને ઉપર લખાય બરાબર ઇન્ટેલિજન્ટ બ્યુટીફુલ હેન્ડસમ મોટો ઉચ્ચાર હોય અથવા બે થી વધારે સ્વર હોય તો અંબાલાલ મહારાજને પૂછવા જવાનું નહીં આગળ મોર મૂકો ઈઆર પ્રત્યય ન લગાડો ધેન ટાઈમ આવશે ઓકે તો આ આપણે કહી દઈએ કમ્પેરેટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો જોઈએ રામ કિશન કરતા હોશિયાર છે જો રામ કિશન જેટલો હોશિયાર છે તો રામ ઇઝ એઝ ક્લેવર એઝ કિશન આવે રામ કિશન કરતા હોશિયાર છે તો રામ ઇઝ કરતા હોશિયાર છે તો રામ ઇઝ જો પહેલા ક્લેવર નો સ્પેલિંગ સી એલ વી આર પાછળ ઈ આર પ્રત્યય ક્લેવરર ક્લેવરર ધેન ધેન કિશન રામ કિશન જેટલો રામ કિશન જેટલો રામ કિશન કરતા હોશિયાર છે જેટલો જેટલી જેટલું હોય તો એજ જ આવે અથવા સો જ આવે બરાબર રામ કિશન કરતા હોશિયાર છે તો રામ ઇઝ ક્લેવરર ધેન કિશન જો લોહી પાણી કરતા ઘટ છે તો બચ્ચાઓ બ્લડ ઇઝ ઘટને ઇંગ્લિશમાં થીક કહેવાય તો THICK થીકર થીકને ER પ્રત્યય લાગે થીકર ધેન થીકર ધેન વોટર બ્લડ ઇઝ થીકર ધેન વોટર બ્લડ ઇઝ થીકર ધેન વોટર બ્લડ ઇઝ થીકર ધેન વોટર સીમા મીના કરતા સુંદર છે તો જો બચ્ચા સીમા ઇઝ શું લખાય સુંદર નો સ્પેલિંગ થાય બ્યુટીફુલ તો આગળ આવે મોર મોર બ્યુટીફુલ મોર બ્યુટીફુલ પાછળ ધેન આવશે અને છેલ્લે મીન ધેન આપણે લખવાના મીન સીમા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મીના સીમા ઇઝ મોર બ્યુટીફુલ ધેન સીમા અને સોરી મીના સોનું ચાંદી કરતા મોંઘું છે તો જો ગોલ્ડ ઇઝ હવે સ્પેલિંગ થાય કોસ્ટલી શબ્દને છેલ્લે વાય છે વાય ની આગળ વ્યંજન છે વાય નો આઈ કરી ઈએસ પ્રત્યય લગાવો કોસ્ટલી આઈ કરી જો ઈઆર પ્રત્યય લગાવો મેં પ્રયત્ન કર્યો છે કે બધા નિયમો પાછા ફરીથી એકવાર અહીંયા રિપીટ થઈ જાય ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન ધેન સિલ્વર ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન સિલ્વર પાંચે ત્રણ કરતા મોટા છે આપ ગણિત આવી પૂછાવો તો 5 ઇઝ ગ્રેટ સ્પેલિંગ છે ઈઆર પ્રત્યય લાગે ગ્રેટર ધેન 3 5 ઇઝ ગ્રેટર ધેન 3 5 ઇઝ ગ્રેટર ધેન 3 આવું બી આવે 3 એ 5 કરતા નાના છે તો 3 ઇઝ લેસ ધેન 3 ઇઝ લેસ ધેન 5 આવે બરાબર બીજું બચ્ચાઓ બે ચાર વાક્યો હું એક્સ્ટ્રા બોલું છું ધ્યાન રાખજો નિર્માણ અરે વિનાશ કર્ષ નિર્માણ કરતો સેલો છે વિનાશ સેલો છે તો ડીકન્સ્ટ્રક્શન ઇઝ ડિસ્ટ્રક્શન ઇઝ ડિસ્ટ્રક્શન ઇઝ ઈઝીયર ધેન કન્સ્ટ્રક્શન ઓકે દાખલા તરીકે
एल्युमिनियम लोखंड करता हल्कू छे तो एल्युमिनियम इज लाइटर देन आयरन। ओके, गणित विज्ञान करता रसप्रद छे तो मैथ्स इज मोर इंटरेस्टिंग देन साइंस। मारो भाई ताला भाई करता ऊंचो छे तो माय ब्रदर इज टॉलर देन योर ब्रदर। बराबर, तो बच्चा का कंपैरेटिव डिग्री थे और हवे सुपरलेटिव डिग्री ये श्रेष्ठता दर्शावा माटे वापरा बच्चा श्रेष्ठता एना थी श्रेष्ठ बीजू कई होय ज नहीं। श्रेष्ठता दर्शावा माटे सुपरलेटिव डिग्री नो उपयोग था। ध्यान रखो, जो प्राणी वस्तु के पदार्थ सौथी श्रेष्ठ होय ते दर्शावा सुपरलेटिव डिग्री नो उपयोग था। जो कोई प्राणी वस्तु के पदार्थ सौथी श्रेष्ठ होय बद्दामा श्रेष्ठ होय ते दर्शावा माटे सुपरलेटिव डिग्री नो उपयोग था। कोई प्राणी वस्तु के पदार्थ श्रेष्ठ होय ते दर्शावा माटे सुपरलेटिव डिग्री नो उपयोग था। अब बच्चानो नियम, तमारे जनरली विशेषण नी आगळ द आर्टिकल मूकवानो अने विशेषण ने ईएसटी प्रत्यय लगाड़ो। आमा आपणे बच्चाओ ईआर प्रत्यय लगाड़ता देन मुक्ता कंपेरेटिव डिग्री में। सुपरलेटिव डिग्री में विशेषण नी आगळ द आर्टिकल मूको अने विशेषण ने ईएसटी प्रत्यय लगाड़ो। आगळ वधी बच्चाओ, बराबर, एक वार फरीथी आए पांच वार जोई लिए। विशेषण नी आगळ द आर्टिकल आए द आर्टिकल अने विशेषण ने ईएसटी प्रत्यय लगाड़ो। विशेषण नी आगळ द आर्टिकल मूको अने विशेषण ने ईएसटी प्रत्यय लगाड़ो। विशेषण ने आगळ द आर्टिकल मूको अने विशेषण ने ईएसटी प्रत्यय लगाड़ो। अने जो आमा बे थी वधारे स्वर होय अने मोटो उच्चार होय तो विशेषण नी आगळ अहींया कंपेरेटिव डिग्री में मोर मूकता तो आमा विशेषण नी आगळ बे थी वधारे स्वर होय के मोटो उच्चार होय तो विशेषण नी आगळ मोस्ट मूको, मोस्ट नी आगळ द आर्टिकल तो मूकवानो छे। ओके, फरीथी બે થી વધારે સ્વર હોય કે મોટો ઉચ્ચાર હોય તો વિશેષણની આગળ મોસ્ટ મૂકો, મોસ્ટની આગળ ધ આર્ટિકલ મૂકવાનો, ઈએસટી પ્રત્યય ત્યારે લગાડવાનો નથી। ફરીથી, બે થી વધારે સ્વર હોય અને મોટો ઉચ્ચાર હોય તો વિશેષણની આગળ મોસ્ટ મૂકો, મોસ્ટની આગળ ધ આર્ટિકલ મૂકવો। વિશેષણ બે થી વધારે સ્વર હોય કે મોટો ઉચ્ચાર હોય તો વિશેષણની આગળ મોસ્ટ મૂકો અને મોસ્ટની આગળ ધ આર્ટિકલ મૂકો। હવે બચ્ચાઓ ધ્યાન રાખો, આપણે અહીંયા સુપરલેટિવ ડિગ્રી નું પણ લખેલું છે એ જોઈ લઈએ। આના પછીના વિડિયોમાં હું એક બે ચાર શબ્દો પાછા બીજા લઈશ। આ આપણે જનરલ નિયમ ઉપયોગ કર્યો છે, વાય વાળો આ નિયમ આવે તો એ પ્રમાણે તમારે આઈ કરીને યાદ લગાવવાનું, મોટો ઉચ્ચાર હોય તો મોર લખી ઇન્ટેલિજન્ટ લખવાનું। બરાબર, એવું સેમ તમામ વિશેષણમાં તમારે નિયમ પ્રમાણે આગળ વધવાનું છે। બરાબર, હવે ધ્યાન રાખો, બિગર તો શું લખાય બચ્ચાઓ, ધ આર્ટિકલ, બિગનો સ્પેલિંગ થાય બિગ, શબ્દને છે જી છે, એક જ સ્વર એક જ વ્યંજન છે અને એની આગળ એક જ સ્વર છે। બરાબર, એક જ સ્વર છે તો વ્યંજન બેવડા, બિગેસ્ટ, ધ બિગેસ્ટ, સ્મોલરનું શું થાય ધ, પહેલા સ્મોલ નું સ્પેલિંગ લખો સ્મોલેસ્ટ, એસ્ટ પ્રત્યય, લોંગ નું શું થાય ધ લોંગેસ્ટ, ધ લોંગેસ્ટ। ત્યાર પછી લેઝી નું શું થાય તો પહેલા ધ આર્ટિકલ એલ એ ઝેડ વાય, વાય નું આઈ કરી ઈએસટી પ્રત્યય લાગે ધ લેઝી। અને બચ્ચાઓ આમાં ઇન્ટેલિજન્ટેસ્ટ એવું ના લખાય, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, જો બે થી વધારે સ્વર છે અથવા મોટો ઉચ્ચાર હોય તો શું લખાય ધ મોસ્ટ। અને પછી આપણે આ ચોખ્ખો જાજર જેવો ઇન્ટેલિજન્ટ નો સ્પેલિંગ લખીશું, મોસ્ટ ઇન્ટેલિજન્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ। હવે બચ્ચાઓ આ નિયમ ને ફોલો કરી અને આપણે પછી હવે એના વાક્યો જોઈએ। તો જો રામ કિશન જેટલો હોશિયાર છે તો રામ ઇઝ એઝ ક્લેવર એઝ કિશન, રામ કિશન કરતો હોશિયાર છે તો રામ ઇઝ ક્લેવર ધેન કિશન,
પણ રામ સૌથી હોશિયાર છોકરો છે તો શું લખાય રામ ઇઝ ધ જો ધ આર્ટિકલ ક્લેવર નો સ્પેલિંગ લખ્યો ઈએસટી પ્રત્યય લગાવ્યો રામ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય રામ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય મેં રામનું જ વાક્ય ત્રણ વખત લીધું છે બચ્ચાઓ રામ અમારા ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો છે જો અમારા ક્લાસમાં અને જેવું જ વાક્ય બનશે પેલા રામ ઇઝ ધ ક્લેવર ઈએસટી પ્રત્યય ક્લેવર બોય રામ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય અમારા ક્લાસમાં એટલે ઇન અવર ક્લાસ ઇન અવર ક્લાસ બે ચાર વાક્ય બીજા બોલું છું રાધા અમારા ક્લાસમાં સૌથી ઊંચી છોકરી છે તો રાધા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન અવર ક્લાસ અભય અમારા ક્લાસમાં સૌથી બહાદુર છોકરો છે તો અભય ઇઝ ધ બ્રેવેસ્ટ બોય ઇન અવર ક્લાસ રાજુ અમારા ક્લાસમાં સૌથી જાડો છોકરો છે તો રાજુ ઇઝ ધ ફેટેસ્ટ બોય ઇન અવર ક્લાસ દાખલા તરીકે ગણિત બધા વિષયોનો સૌથી રસપ્રદ છે તો મેથ્સ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ મેથ્સ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઇન મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઓફ ઓલ ધ સબ્જેક્ટ બધા વિષયોમાં બોલું છું બચ્ચાઓ તો ઓફ ઓલ ધ સબ્જેક્ટ આવશે જો મેં રામ વાળું વાક્ય લીધેલું છે રામ બધામાં બધામાં સૌથી હોશિયાર છોકરો છે અથવા બધા છોકરાઓમાં બધા છોકરાઓમાં બધા છોકરાઓમાં સૌથી હોશિયાર છે સૌથી હોશિયાર છે તો શું લખાય બચ્ચાઓ રામ ઇઝ ધ ક્લેવર ઈએસટી પ્રત્યય લાગે રામ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય બધા છોકરાઓમાં તો શું આવશે બચ્ચાઓ ઓફ ઓલ ધ બોયઝ ઓફ ઓલ ધ બોયઝ હવે બચ્ચાઓ મેં હમણાં ગણિતમાં પેલું વાક્ય બોલ્યું ને અહીંયા ઉપર ગણિત બધા વિષયોમાં સૌથી રસપ્રદ છે તો મેથ્સ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ઓફ ઓલ ધ સબ્જેક્ટ્સ બરાબર સોનું બધી ધાતુઓમાં સૌથી મોંઘી છે તો ગોલ્ડ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ ઓફ ઓલ ધ મેટલ્સ એલ્યુમિનિયમ બધી ધાતુઓમાં સૌથી હલકી છે તો એલ્યુમિનિયમ ઇઝ ધ લાઇટેસ્ટ ઓફ બધી ધાતુઓમાં બોલ્યો તો ઓફ ઓલ ધ મેટલ્સ બરાબર અને છેલ્લે બચ્ચાઓ નાઇલ દુનિયામાં સૌથી લાંબી નદી છે તો ધ નાઇલ આપણે ધ આર્ટિકલમાં બી તમને 1-4 ના જે વિડિયો છે એમાં બતાવ્યું છે કે ધ આર્ટિકલ ક્યાં આવે તો મોટી નદીઓના આગળ ધ આર્ટિકલ આવે ધ નાઇલ ઇઝ અહીંયા ધ આર્ટિકલ એલ ઓ એન જી લોંગેસ્ટ ઓફ ઓલ ધ રિવર સોરી લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ તો આ રીતે બચ્ચાઓ આપણે આ વાક્યો લખવાના છે ઇટ્સ વેરી સિમ્પલ એન્ડ વેરી ઇઝી વારે ઘડીએ વિડીયોને જોતા રહેજો એટલે રિપીટ થયા કરે અને પછીના વિડીયોમાં આપણે હજી થોડો આનો આગળ અભ્યાસ કરીશું એન્જોય થેન્ક યુ વેરી મચ